નમસ્તે મિત્રો મિત્રો જો તમારી પાસે એક્સિસ બેંકનો અકાઉન્ટ હોય અને એમાં તમે મોબાઈલ નંબર ચેન્જ કરવા માગતા હોય તો મોબાઈલ નંબર એક બે મિનિટની અંદર જ તમે ચેન્જ કરી શકશો કેવી રીતે ચેન્જ કરવું એના વિશે હું સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવીશ મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે તમારે બેન્કે જવાની કોઈ જરૂરિયાત નથી તમારા મોબાઈલથી જ તમે ફક્ત એક બે મિનિટની અંદર જ મોબાઈલ નંબર ચેન્જ કરી શકશો પરંતુ જો તમે એડ્રેસ ચેન્જ કરવા માંગતા હોય તો એડ્રેસ ચેન્જ કરવા માટેનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયો છે તો ત્યાંથી તમે આ વિડીયોના એન્ડમાં તમે ચેકઆઉટ કરી શકશો અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો પરંતુ આજે આપણે એક્સિસ બેંકની અંદર મોબાઈલ નંબર કેવી રીતે ચેન્જ કરવો એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું મિત્રો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો એક્સિસ બેન્કના એકાઉન્ટમાં મોબાઈલ નંબર લિંક કરવા માટે અથવા તો રજિસ્ટર્ડ કરવા માટે સૌ પ્રથમ તમે એક્સિસ બેન્ક એપનો યુઝ કરતા હોવા જોઈએ જો તમે યુઝ ના કરતા હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને એક્સિસ બેન્ક એપ લખશો એટલે આ પ્રમાણે એપ આવશે એપ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે અને ત્યારબાદ તમારે અમુક બેઝિક ડિટેલ માગશે તો ક્રિએટ એકાઉન્ટ માટે બેઝિક ડિટેલ માંગ માંગશે તો એ આપી દેવાની છે ત્યારબાદ તમારે આ પ્રમાણે અકાઉન્ટનું ઓપ્શન આવશે તો એમાં અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે આ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જે પણ પાસવર્ડ રાખ્યા હશે પિન રાખ્યા હશે તો એ પિન તમારે અહીંયા ટાઈપ કરી દેવાના રહેશે પિન ટાઈપ કરશો એટલે ઓટોમેટિક નેક્સ્ટ પેજ આવી જશે ત્યારબાદ તમારા ખાતામાં જે પણ બેલેન્સ હશે ને અને તમારા એકાઉન્ટ નંબર અહીંયા આવી જશે પરંતુ આપણે એ નીચે સર્વિસીસ પર ઉપર ક્લિક કરશું સર્વિસિસ ઉપર ક્લિક કરશો એટલે નેક્સ્ટ પેજ આવી જશે અહીંયા તમને ઘણી બધી સુવિધા મળી જશે અહીંયા ડેબિટ કાર્ડ તમારે બ્લોક કરવાનો હોય અથવા તો ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવવાનો હોય અપડેટ એડ્રેસ ઇમેલ આઈડી ચેન્જ કરાવવાનો હોય તો એ ઘણી બધી તમને સુવિધાઓ મળી રહેશે એડ્રેસ અપડેટ કેવી રીતે કરવો એનો વિડીયો ઓલરેડી મળી જશે આપણે આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે પરંતુ આપણે અહીંયા આપણે મોબાઈલ નંબર અપડેટ કરવાનો છે મોબાઈલ નંબર ચેન્જીસ કરવાનો છે તો અહીંયા અપડેટ મોબાઈલ નંબરનું ઓપ્શન છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે થોડી જ વારની અંદર નેક્સ્ટ પેજ આવી જશે આ પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા તમારો જે પણ મોબાઈલ નંબર હશે કરંટ મોબાઈલ નંબર એ આવી જશે ત્યારબાદ મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે અહીંયા નીચે ક્લિક કરવાનું રહેશે અપડેટ કરવું અથવા તો ચેન્જીસ કરવું તો નીચે ક્લિક કરવાનું રહેશે નીચે ક્લિક કરશો એટલે નેક્સ્ટ પેજ આવી જશે થોડી વેઇટ કરવાની રહેશે તમારે હવે અહીંયા તમારે આ પ્લીઝ ઇન્ટર યુઅર મોબાઈલ નંબર મતલબ કે જે પણ તમારે નવો મોબાઈલ નંબર ચેન્જીસ કરવાનો હોય એ મોબાઈલ નંબર તમારે અહીં ટાઈપ કરી દેવાનો રહેશે અહીં રાઇટ ક્લિક કરી અને એ પ્રોસેડ ઉપર ક્લિક કરી દેવાનો છે મેં ઓલરેડી અહીં નંબર ટાઈપ કરી દીધા છે તો ત્યારબાદ તમારે આ પ્રમાણના ઓપ્શન આવી જશે અહીંયા તમે ચાર સ્ટેપથી વેરીફાઈ કરી શકો છો એક પહેલાંનો જો તમારી પાસે મોબાઈલ નંબર હોય તો એમાં ઓટીપી આધાર ઓટીપી દ્વારા અથવા તો કસ્ટમર આઈડી અથવા તો ડેબિટ કાર્ડ પિન દ્વારા ચાર ઓટીપી માધ્યમથી તમે વેરીફાઈ કરી શકો છો પરંતુ સૌથી સિમ્પલ ઓલ્ડ મોબાઈલ નંબર જો તમારી પાસે હોય પહેલાંના મોબાઈલ નંબર તો એ ક્લિક કરી લો એ ક્લિક કરશો એટલે એમાં ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાના છે મેં ઓલરેડી અહીંયા ઓટીપી નંબર જે પણ આવેલા છે એ ટાઇપ કરેલા છે ટાઈપ કરી અને તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે ઓટીપી નંબર ના આવ્યો હોય તો તમે અહીંયા રિસેન્ટ ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી નંબર આવી જશે પરંતુ અહીંયા ત્યારબાદ તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો હું અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી લઉં છું એટલે નેક્સ્ટ પેજ આવી જશે અને થોડી જ વારની અંદર તમારો મોબાઈલ અપડેટ થઈ જશે અહીં તમે જોઈ શકો છો મોબાઈલ નંબર અપડેટ સક્સેસફુલ બતાવે છે અહીંયા રેફરન્સ આઈડી પર તમે જોઈ શકો છો અને પહેલાંનો નંબર જે છે સેવન વાળો એવો હટી અને સિક્સ થ્રી વાળો મોબાઈલ નંબર જે છે એ અપડેટ થઈ ગયો છે ચેન્જીસ થઈ ગયો છે તો આ પ્રમાણે તમે પણ તમારા એક્સિસ બેન્કના એકાઉન્ટ હોય તો તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી જ મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો ચેન્જ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને શેર કરજો આવી જ અપડેટ ડેલી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ